પેટને લગતી સમસ્યાઓ માટે અનેક સવાલો થતા હોય છે અને પાચનતંત્રને લગતી સમસ્યાઓ માટે પણ અનેક સવાલો લોકોને સતાવતા હોય છે ત્યારે એ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે શેલબી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર નિલેશ ખરાડી અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર નિલેશ આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે ડૉક્ટર જ્યારે પણ પેટની સમસ્યાઓ વિશે વાત આવતી હોય છે ત્યારે એક નહીં એક લોકોને કહેવાય ને કે એકને છોડી એકને એ સમસ્યાઓ હોતી જ હોય છે પાચનતંત્રને લગતી સમસ્યાઓ હોતી હોય છે તો સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે પાચનતંત્રને લગતી સમસ્યાઓ કેટલી હોય છે પાચનતંત્રને લગતી સમસ્યાઓમાં ગણીએ તો આપણે ભાગે લોકોને તકલીફ હોય પેટના દુખાવાની ઉલટી થવાની પછી જાડા થવાની તો આમાં ઘણી સમસ્યાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને ઘણી એકબીજાથી એકદમ અલગ હોય છે આપણે કોમન સમસ્યાઓ વિશે વાત કરીએ તો પિત્તાશયની પથરી પિત્તાશયનો દુખાવો થવો એપેન્ડિક્સ પર સોજો આવો કે પછી સારણગાંઠ થવી કે પાઇલ્સ ફિસર ફિસવેલાની તકલીફો થવી આપણે એના વિશે આજે થોડી વિસ્તૃત ચર્ચા કરીશું જી ડોક્ટર જે પ્રમાણે આપે કહ્યું કે પિત્તાશયની લગતી તકલીફો પણ લોકોમાં સૌથી વધારે જોવા મળતી હોય છે તો એના વિશે જાણવાનો પ્રયાસ કરીશું કે આ તકલીફ શું હોય છે તેના લક્ષણો શું હોય છે પિત્તાશયની તકલીફમાં એવું થાય છે કે દર્દીને પેટના જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થાય છે દુખાવો ઘણી વખત તેટલો વધી જાય કે સાથે ઉલટી હોય તાવ હોય અને દુખાવો કમરના પાછળના ભાગ સુધી પણ જતો હોય છે અને દર્દી સાથે ભારે તાવ અને દુખાવાની તકલીફ સાથે હોસ્પિટલનો સંપર્ક કરે છે જી ડૉક્ટર જે પ્રમાણે આપણે લક્ષણો જોઈ રહ્યા છીએ આ સિવાય જો આ રોગ વિશે વધુ વાત કરવામાં આવે તો તેની સારવાર કેવી રીતે કરાવવામાં આવતી હોય છે એની સારવાર માટે પહેલાં તો નિદાન થવું એકદમ જરૂરી છે નિદાન માટે અમુક રૂટિન બ્લડ ઇન્વેસ્ટિગેશન હોય છે અને સોનોગ્રાફી જે એક બેઝિક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે એ સોનોગ્રાફીમાં પિત્તાશાનો સોજો આવે અને પિત્તાશામાં પથરી છે એવું નિદાન થાય તો પછી એને આગળની સારવાર ઓપરેશન કરાવવું એ નક્કી થતું હોય છે અને ઘણી વખત સોનોગ્રાફીમાં કદાચ પિક્ચર સ્પષ્ટ ના થાય તો સીટી સ્કેનની પણ જરૂર પડતી હોય છે જી જી ડોક્ટર આપણે આગળ વાત કરીએ એપેન્ડિક્સ વિશે જો વાત કરવામાં આવે તો સૌ કોઈને કહેવાય ને કે કોલેજમાં ભણતા સ્ટુડન્ટ્સ હોય એમાં વધારે જોવા મળતું હોય છે પછી મોટા લોકોમાં પણ આ રોગ વધારે જોવા મળતો હોય છે એટલે એપેન્ડિક્સમાં લોકોને દુખાવો પણ એટલો જ થતો હોય છે તો એ રો રોગ વિશે લોકોને જણાવવાનો આપણે પ્રયત્ન કરીશું એપેન્ડિક્સ એ આપણા શરીરનું એવું આવે છે કે આમ જોવા જઈએ તો એનો કોઈ શરીરમાં કોઈ કામ નથી પણ એ એમાં ધારો કે ઇન્ફેક્શન થયું અને એનો સોજો આવ્યો તો એ કઢાવવું બહુ જરૂરી બની જાય છે એપેન્ડિક્સના લક્ષણોમાં પેશન્ટને પેટના જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થવો સાથે ઉલટી થવી તાવ આવો અને ઘણી વખત દુખાવો એટલો અસહ્ય હોય કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડે અને એના આપણે નિદાન માટે વાત કરીએ તો સોનોગ્રાફી બ્લડ રિપોર્ટ્સ અને ઘણી વખત જરૂર પડે તો સીટી સ્કેન આટલા બેઝિક ઇન્વેસ્ટિગેશનમાં આપણને ચોક્કસ નિદાન કરી શકીએ છીએ અને એના ઓપરેશન માટે સલાહ આપી અને ઓપરેશન કરાવવું બહુ સારું છે આમાં કારણ કે જો એપેન્ડિક્સ ફાટી જાય અને જો બગાડ છે બધું પેટમાં ફેલાઈ જાય તો ઓપરેશન થોડું જોખમી પણ સાબિત થતું હોય છે જી ડૉક્ટર એપેન્ડિક્સ વિશે વધુ વાત કરવામાં આવે તો લોકો ડરતા પણ હોય છે કે ઓપરેશન કરાવવું કે ન કરાવવું તેવો સવાલ તે લોકોને થતો હોય છે અને જલ્દી તે લોકો તૈયાર નથી થતા હોતા ઓપરેશન કરાવવા માટે તો તે લોકોને તમે શું કહેવા માંગશો કે કેટલી જલ્દી એ લોકોએ ઓપરેશન કરાવી લેવું જોઈએ અને આમાં શું સરકમસ્ટાન્સીસ હોતા હોય છે દુખાવો થયો અને નિદાન થયું કે એપેન્ડિક્સ પર સોજો છે તો પછી ઓપરેશન માટે તમને ડૉક્ટર સલાહ આપશે અને એમાં ઓપરેશન હવે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે નવા આપણી જોડે ઇક્વિપમેન્ટ છે એનાથી લેપ્રોસ્કોપિકલી થતું હોય છે જેમાં એકદમ નાના ચેકા વડે પેટના ભાગેથી દૂરબીન નાખી અને મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક વડે એપેન્ડિક્સનું ઓપરેશન થાય છે જેમાં મોટો ચહેરો આવતો નથી અને પેશન્ટ એક બે દિવસમાં રિકવરી પણ આવી જતી હોય છે ને પોતાનું રૂટિન બહુ ઝડપથી ફરી કરવા માટે સક્ષમ થઈ જતા હોય છે જી ડૉક્ટર આ તો વાત થઈ એપેન્ડિક્સ રોગ વિશે પરંતુ આ સિવાય જો અન્ય રોગ વિશે આપણે વાત કરીએ તો પાઇલ્સ અને ભગંદરનો ઇશ્યુ પણ અત્યારે લોકોમાં વધારે પડતો જોવા મળી રહ્યો છે આપણે એક સમય એવો હતો કે જ્યારે જે મોટા લોકો હોય એમને આ પ્રોબ્લેમ થતો હતો પરંતુ હવેની જનરેશન એવી થઈ ગઈ છે કે એ લોકોનું જંક ફૂડ ઇન્ટેક કરવું અને એ બધું વધી ગયું છે એના કારણે હવે આ રોગ એ લોકોનામાં પણ જોવા મળી રહ્યો છે તો એના ઉપર તમારી શું પ્રતિક્રિયા છે હવે કેવું છે કે આપણી લાઇફસ્ટાઈલ બહુ બદલાઈ રહી છે પહેલાં જે રૂટીન ડાયટ હતું એની પ્રમાણમાં અત્યારે જંક ફૂડનું પ્રમાણ બહુ વધી ગયું છે અને નાના બાળકો જ કે જેમને ઘરનું ખાવાનું ઓછું ભાવે છે અને બહારનું ખાવાનું વધારે ભાવે છે આ બધા કારણોસર એમને કબજિયાતની તકલીફ ઊભી થતી હોય છે અને એટલી જ કબજિયાતની તકલીફ મિડલ એજ અને ઓલ્ડ એજ પીપલમાં પણ જોવા મળે છે આમાં મુખ્યત્વે કબજીયાતના કારણે એમને પાચનતંત્ર નબળું પડે છે અને લાંબા ગાળે એમને પાઇલ્સ ફિસર ફિસવેલ આ બધી તકલીફો ઊભી થતી હોય છે ડૉક્ટર જ્યારે પણ આ પ્રકારના રોગ વિશે આપણે વાત કરતા હોઈએ કબજિયાતને લગતા કોન્સ્ટિબેશનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે લોકો આયુર્વેદિક તરફ વધારે વળી જતા હોય છે ઘરગથ્થુ ઉપચાર કરવા પર વધારે વળી જતા હોય છે અને ડૉક્ટરની સલાહ નથી લેતા અને ઘરે જ જાણે ડોક્ટર બની જતા હોય તેવી રીતે તે રોગનો ઈલાજ કરવા માટેના પ્રયત્ન કરતા હોય છે તો તેમને કોઈ ચોક્કસ સલાહ કરી ઘરગથ્થુ ઈલાજ સારા છે અમુક હદ સુધી કેમ કે કોઈ બી તકલીફ છે ધારો કે કબજિયાત છે તો કોઈ બી તમને સલાહ આપશે કે રેસાયુક્ત આહાર લો પાણી વધારે પીવો અને બને એટલું તમારું નોર્મલ હેલ્ધી રૂટીન મેન્ટેન કરો પણ આના સિવાય બી ઘણી વખત ડૉક્ટરને કન્સલ્ટ કરવો જરૂરી બને છે કેમ કે જ્યારે પાઇલ્સની ફિશરની ફિસુલાની તકલીફ ઊભી થાય ત્યારે દર્દીને સંડાસના ભાગેથી વધારે પડતો રક્તસ્રાવ થવો લોહી પડવું સંડાસની જગ્યાએ પરું આવવું અને ઘણી વખત અસહ્ય દુખાવો થવો આવી સમસ્યાઓ ઉદભવતી હોય છે ઘણી વખત ઘર ઉપચાર આમાં પૂરતા સાબિત થતા નથી હોતા આવા ટાઈમે ડૉક્ટરની સલાહ લઈ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ જે પ્રમાણે સારવાર લે તો એમાં એમને ચોક્કસ ફાયદો થતો હોય છે જી ડૉક્ટર આ તો તમે લક્ષણો વિશે આપણે વાત કરી કે તે લોકોને અસહ્ય દુખાવો થતો હોય છે રક્તસ્રાવ પણ થતો હોય છે પરંતુ આ સિવાય એ લોકોએ સારવાર કેવા પ્રકારની કરાવવી જોઈએ દવાથી સારવાર થવી જોઈએ યા તો ઓપરેશનથી કઈ રીતે એ લોકોએ ઉપચાર કરાવવો જોઈએ જેમ કે મેં વાત કરી અમુક લક્ષણો જ્યાં સુધી આપણે કંટ્રોલ કરી શકીએ એવા હોય જેમ કે કબજીયાત છે તો જેનું આપણે ધ્યાન રાખીએ જેટલું ધ્યાન રાખીશું એનો આપણને ફાયદો મળે આપણું ડાયટ છે એ સારું હોય રેસાયુક્ત આહાર હોય પુષ્કળ માત્રામાં પાણી પીતા હોઈએ ફ્રૂટ્સ વધારે લેતા હોઈએ તો આપણને એના લક્ષણોમાં રાહત મળતી હોય છે પણ જો એ વસ્તુઓ લાંબી ચાલે કબજીયાત લાંબો ટાઈમ રહે અને એના કારણે મસાની તકલીફ થાય કે પછી ફિશરની તકલીફ થાય કે ફિશ્યુલાની તકલીફ થાય તો એના કારણે સંડાસના ભાગેથી લોહી આવવું દુખાવો થવો અને પરું આવવું આવી સમસ્યા ઉદ્ભવતી હોય છે અને જો શરૂઆતમાં જો દવાથી ફરક ના પડે તો ઓપરેશન કરાવવું જરૂરી બને છે અને જેટલું જલ્દી ઓપરેશન કરાવીશું એટલો જલ્દી એમાં ફાયદો થતો હોય છે ઘણી વખત વધારે પડતી રાહ જોવામાં ઓપરેશન કોમ્પ્લિકેશન પણ ઉદભવતા હોય છે ડૉક્ટર જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ પેટની સમસ્યાઓ વિશે પાચનતંત્રની સમસ્યાઓ વિશે જે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારનો ટાઈમ એવો છે ને અત્યારની જનરેશન એ વિશે કે એમાં સૌથી વધારે આ ઇસ્યુ જોવા મળતો હોય છે ત્યારે એ લોકોની લાઇફસ્ટાઈલ પ્રમાણે આ રૂટિન કેવા પ્રકારનું હોવું જોઈએ એ લોકોનું આપણે થોડીક આપણા લાઇફસ્ટાઈલમાં મોડિફિકેશન લાવવાની જરૂર છે ભાગે આપણું હવે લાઇફસ્ટાઈલ એટલી બીજી થઈ ગઈ છે કે આપણે ખુદના માટે ટાઈમ નથી ફાળવી શકતા હોતા તો થોડુંક આપણે આપણા પોતાના રૂટિનમાં બદલાવ કરીને બને એટલું વધારે પાણી પીવું જોઈએ દિવસનું એટલીસ્ટ ત્રણ લીટર જેટલું પાણી પીવું જોઈએ એવી મારી સલાહ છે આપણે વધારે રેસાયુક્ત ખા ખોરાક જે કહીએ કે હાઈ ફાઈબર ડાયટ લેવું જોઈએ અને ફ્રૂટ્સનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણું પાચનતંત્ર મજબૂત બને જી ડૉક્ટર આ સિવાય જો આપણે વાત કરીએ તો લોકો અત્યારે જે પ્રમાણે અત્યારની જનરેશનની મેં વાત કરી કે એ લોકો જંક ફૂડને એ વધારે ઇન્ટેક કરતા હોય છે પરંતુ એક જનરેશન એવી છે કે તે લોકો ડાયટમાં પણ એટલું માનતા હોય છે તો પછી એ લોકોની પણ ક્યાંક પાચનતંત્રની જે સિસ્ટમ હોવી જોઈએ તે ક્યાંક બગડતી રહેતી હોય છે તે લોકો કારણ કે વધુ પડતો એક ટાઈમ એવો હોય કે વધુ પડતો તે લોકો ખોરાક લેતા હોય અને એક ટાઈમ એવો હોય કે તે લોકો ભૂખ્યા રહેતા હોય તો આ બધી સમસ્યાઓ પણ પછી પેટની સમસ્યાઓ ઊભું કરતું હોય છે હા ચોક્કસ વધારે પડતા ઉપવાસ જેમ કે ઘણા લોકોને આપણે આપણા ધર્મ પ્રમાણે ગણીએ તો ઉપવાસ કરવાની બહુ આદત હોય છે અને ઉપવાસ લાંબા ટાઈમે બહુ જોખમી પણ સાબિત થતા હોય છે રૂટીન પ્રમાણેનો ઉપવાસ વાંધો નથી હોતો પણ લાંબા ગાળાનો ઉપવાસ કે પંદર દિવસ મહિનાના એવા ઉપવાસ કરવામાં આવે તો પેશન્ટના શરીરમાં એસિડનું પ્રોડક્શન બહુ વધી જાય છે અને એના કારણે પેશન્ટને તકલીફો ઊભી થતી હોય છે જે ડૉક્ટર આપણે વાત કરવામાં આવે અન્ય લોકોની જો વાત કરીએ તો મોટા લોકોની વાત કરવામાં આવે તો વૃદ્ધોમાં પણ સૌથી વધારે પાચનની જે સિસ્ટમ હોય છે તે ક્યાંક વીક હો વીક હોતી હોય છે ને જેમ જેમ એ લોકોની ઉંમર થતી જાય એમ એમ એ જે પાચનની જે શક્તિ હોય તે નબળી પડતી જતી હોય છે તો એમના માટે કોઈ ખાસ ઉપચાર કરે વૃદ્ધ વ્યક્તિઓને પાચન ક્ષમતા નબળી પડે છે કારણ કે આટલા વર્ષો સુધી એમની જે પાચન ક્ષમતા છે એમના ખોરાક પર આધાર રાખતી હોય છે હવે જેમ જેમ ઉંમર વધે પાચનતંત્ર નબળું પડે એટલે એમને ડાયટમાં બહુ ધ્યાન રાખવું પડતું હોય છે એમને અમુક અનાજ છે અમુક શાકભાજી છે એનું પ્રમાણ વધારે લેવું જોઈએ તેલ મસાલાવાળી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ અને જંક ફૂડ એમ તો વૃદ્ધ વ્યક્તિઓ ના જ લેતા હોય પણ છતાં બી એમને ધ્યાન રાખવું જોઈએ જી ડૉક્ટર અત્યારના સમયગાળાની જો આપણે વાત કરીએ તો આપણે પહેલાં અત્યારે થોડા સમય પહેલાં આપણે જોયું કે કોરોનાના કેસો વધી ગયા હતા અને એ સમયગાળો આપણે પસાર કર્યો અને અત્યારે પણ ક્યાં ક્યાંનો ડર ખરી અને એ સાથે સાથે હવે ઋતુમાં પણ પરિવર્તન આવી રહ્યું છે બેવડી ઋતુનો પણ આપણે અનુભવ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે પછી આપણે આપણી બોડીની ઇમ્યુનિટી કેવી રીતે જાળવી શકાય આપણે આપણું રૂટિન જાળવીએ તો આમાં આપણે ઘણી મહદઅંશે આમાં ફાયદો કરી શકતા હોઈએ છીએ જેમ કે આપણે કોઈ બી સિઝન હોય ઉનાળાની છે ઠંડીની સિઝન છે કે ચોમાસાની સિઝન છે આપણા શરીરને જે પાણીની જરૂરિયાત છે એનું પ્રમાણ જળવાવું જોઈએ એટલીસ્ટ ત્રણ લીટર જેટલું પાણી છે સિઝન પ્રમાણેના ફ્રૂટ્સ છે અને બાકી જે આપણે ગુજરાતી ગુજરાતી તો આહાર સૌથી સારો છે જો એ આપણે ફોલો કરીએ છીએ તો આપણને પેટની લગતી સમસ્યાઓમાં ચોક્કસપણે ફાયદો થતો હોય છે ડોક્ટર નિલેશ પાચન લગતી સમસ્યાઓ ઘણી બધી હોય છે પરંતુ લોકોને એ નથી ખબર હોતી કે તેની તપાસ કેવી રીતે કરાવી જોઈએ તો એ વિશે શું કહેવા માંગશો આપ મોટેભાગે જો પેટના દુખાવો થતો હોય તો એક આપણે કન્સલ્ટ જનરલ સર્જન જોડે અથવા ફિઝિશિયન જોડે કરીએ અને પછી એ તમારા સિમ્ટમ પ્રમાણે તમને સલાહ આપશે કે તમારે આવી તપાસ કરાવવી જરૂરી છે મોટેભાગે સોનોગ્રાફી જે બેઝિક રિપોર્ટ છે એમાં ઘણી બધા લક્ષણો પ્રમાણે આપણને ચોક્કસ નિદાન મળી જતું હોય છે પણ ઘણી વખત સોનોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ આવતો હોય છે અને પેશન્ટને સમસ્યાઓ ચાલુ રહેતી હોય છે આવા કેસમાં ડોક્ટર તમને એન્ડોસ્કોપી જે છે કે મોઢાના ભાગેથી દૂરબીન નાખી અને પેટ અને આંતરડાની તપાસ અને ઘણી વખત કોલોનોસ્કોપી કે જે છે મળમાર્ગની તપાસ એની સલાહ આપતા હોય છે જેમાં પેટમાં એસિડિટીને કારણે વધારે પડતી તકલીફો હોય ક્યારેક લોહીની ઉલટી થતી હોય કેવી સમસ્યા ઉદભવતી હોય તો એનું ચોક્કસ નિદાન એમાં થઈ જતું હોય છે જે ડૉક્ટર આ સિવાય વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકોને એસિડિટીનો પણ એટલો જ પ્રોબ્લેમ રહેતો હોય છે કારણ કે પહેલાં પણ આપણે વાત કરી કે લોકો અત્યારે જંક ફૂડ વધારે ઇન્ટેક કરતા હોય છે તો અત્યારે લોકોને એસિડિટી ઇસ્યુ પણ વધારે હોય છે તો એના માટે કોઈ ઉપચાર ખરી એના માટે આપણે વાત કરીએ તો એસિડિટી એવું છે કે આપણા શરીરમાં એસિડનું પ્રોડક્શન થવાનું જ છે એ નોર્મલ છે અને આપણા ડાયજેશન માટે એટલું જ જરૂરી છે પણ ક્યારેક એનું પ્રમાણ જો વધી જાય તો પેટમાં દુખાવો થવો અને ઉપકા આવવા ખોરાક ઉપર પાછો આવો એવી બધી સમસ્યા ઉદ્ભવતી હોય છે આના માટે એસિડિટી માટેની જે દવાઓ હોય છે એન્ટાસિડ જે હોય છે એ બધી ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે એનો કોર્સ કરવાથી રાહત પણ થઈ જતી હોય છે પણ ઘણી વખત એનાથી ફરક ના પડે તો એના માટે અપર જીઆઈસ્કોપી એન્ડોસ્કોપી કરાવવી જરૂરી હોય છે અને એમાં જો ઘણી વખત ઇન્ફેક્શન આવે અથવા તો એસિડિટીનું પ્રમાણમાં જો એ જે પ્રમાણે સિમ્ટમ હોય એ પ્રમાણે કોઈ બીજું કારણ હોય તો એમાં ચોક્કસ પ્રમાણે એમાં કારણ મળી જતું હોય છે અને તમારા કન્સલ્ટન્ટ છે એ પ્રમાણે તમને દવાઓનો કોર્સ પ્રિસ્ક્રાઇબ કરી આપે અને ઘણો ફરક પડતો હોય છે જી ડૉક્ટર આપણે પહેલાના સમયની જો વાત કરીએ તો અગાઉ આપણે કોરોનાનો સમયગાળો જોઈએ અને અત્યારે પણ આપણને થોડો ઘણો એનો ડર ખરી અને અત્યારે એની સાથે સાથે આપણે બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છીએ ત્યારે કહેવાય કે લોકોની પાચન શક્તિ જે છે તે નબળી પડતી જઈ રહી છે અને લોકો ક્યાંક વીક ફીલ કરી રહ્યા છે ઇમ્યુનિટી સિસ્ટમ પણ એ લોકોની લો થતી જઈ રહી છે તો એના માટે તમે શું કહેવા માગશો આપણે કોરોના કાળ દરમિયાન તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો બધા જાત જાતના ઉકાળા પીવાની સલાહ આપતા હતા ઉકાળા ઘણા ખરા અંશે આપણને ફાયદાકારક છે પણ વધારે પડતું ઉકાળાનું સેવન પણ આપણી પાચનતંત્ર માટે એટલું જ જોખમી સાબિત થયું છે અમે કોરોના કાળમાં એક્સપિરિયન્સ કર્યો કે લોકોએ વધારે પડતા ઉકાળા પીધા એના કારણે પેટમાં એસિડિટી અને કબજિયાતની સમસ્યાઓ અને સાથે સાથે પાઇલ્સની સમસ્યાઓમાં પણ વધારો જોવા મળ્યો હતો અને ઘણા ખરા દર્દીઓને આ બધી સમસ્યાઓના કારણે ઓપરેશન પણ કરાવવું પડ્યું હતું એટલે ઉકાળા છે આ બધી વસ્તુ ફાયદાકારક છે પણ એનું એક લિમિટ હોવી પણ જરૂરી છે અને બને ત્યાં સુધી આપણું જે રૂટીન ડાયટ છે એ જો ફોલો થશે તો આ બધી મુશ્કેલીઓમાં આપણને ઘણો ફાયદો થશે ડૉક્ટર એટલે અહીંયા વસ્તુ એ જ થઈ રહી છે કે ઉકાળાની ખાસ કરીને જો આપણે વાત કરીએ તો તેમાં ગરમ પડે શરીરને એવા કહેવાય કે એવી વસ્તુઓ વધારે પડતી યુઝ થતી હોય છે મરીનો યુઝ થતો હોય લવિંગનો યુઝ થતો હોય અને આદુ છે એવા પ્રકારના જે વસ્તુઓ વાપરવામાં આવતી હોય છે તેના કારણે ક્યાંક શર શરીરમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે અને એના કારણે જે પાચન શક્તિને લગતા જે ઇશ્યુઝ હોય છે તે વધી જતા હોય છે તો ત્યારે લોકોને એક જ સલાહ આપવામાં આવી રહી છે કે આયુર્વેદિક વસ્તુઓ જ્યારે ઉપયોગ કરવામાં આવતો હશે ત્યારે તે લોકોએ ડોક્ટરને પણ પહેલા કન્સલ્ટ કરી લેવા જોઈએ તો એ ઉપર આપનું શું કહેવું છે જી ચોક્કસ ડોક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ કોઈ વસ્તુ લેશો એ તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે આંધળું અનુકરણ ઓલવેઝ આપણને નુકસાનકારક જ સાબિત થતું હોય છે ડૉક્ટર તમને સલાહ આપે કે આટલા દિવસમાં તમે એક કે બે વખત ઉકાળા પીવો તમારા માટે ફાયદાકારક હશે પણ લોકો ડર એટલો કોરોનામાં એટલો ડર લોકોના મનમાં ઘૂસી ગયો હતો કે જેમણે આંધળું અનુકરણ કરીને દિવસમાં પાંચથી છ વખત ઉકાળા પીવાનું કર્યું હતું કે જો હું ઉકાળો પીશ તો મને કોરોના નહીં થાય એવો લોકોના મનમાં વયમ થઈ ગયો હતો એના કારણે લોકોને ખાસી તકલીફો પડી છે પણ હું એમને ચોક્કસ એક સલાહ આપીશ કે બને ત્યાં સુધી ઉકાળો છે જરૂરી છે પણ દિવસમાં એકથી બે વખત ઉકાળો પીઓ અને એના સિવાય રૂટિન જેમ કે ફ્રૂટ છે લીલા છે સલાડ છે એનું પ્રમાણ વધારે રાખો તો તમારા માટે બહુ સારું સાબિત થશે જો વાત કરવામાં આવે તો લોકો પ્રોટીન ઇન્ટેકનું પણ વધારે પડતો આગ્રહ રાખતા હોય છે ને તેની પણ ક્યાંક ને ક્યાંક પેટ પર અસર સર્જાતી હોય છે એના કારણે પણ અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે કારણ કે અમુક બોડીને સૂટ કરે એ વસ્તુ અને અમુકને ન સૂટ કરે તો એના કારણે પણ અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે તો એ ઉપર તમે શું કહેવા માંગશો પ્રોટીન આપણા શરીર માટે બહુ જરૂરી છે આપણે વાત કરીએ તો આપણા શરીરના વજન પ્રમાણે ધારો કે એ સાહીઠ કિલો વજન છે તો એ વ્યક્તિને સાહીઠ ગ્રામ પ્રોટીનની એટલે એક કિલો એક કિલોની સામે એક ગ્રામ પ્રોટીનની જરૂરિયાત હોય છે હવે આપણે ઘણા જોઈએ છે કે મસ જીમમાં જતા માણસો પ્રોટીનનો વધારે પડતો યુઝ કરે છે પણ લાંબા કારણે એ પ્રોટીન એમના શરીરને નુકસાનકારક સાબિત થાય છે એમની કિડનીને એમના જોઈન્ટ્સને એ નુકસાન કરી શકે છે એટલે મારી એમને એટલી સલાહ છે કે શરીરની જરૂરિયાત પ્રમાણેનું પ્રોટીન લેવામાં આવે તો શરીર માટે ફાયદાકારક છે વધારે પડતું પ્રોટીન પણ શરીરને નુકસાન આપી શકે છે જી ડૉક્ટર હવે આપણે જીમના લોકોની વાત કરીએ છીએ તો એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે લોકો સ્ટીરોઇડ પણ એટલું જ યુઝ કરતા હોય છે અને લેતા હોય છે પોતાના ગેઇન કરવા માટે તો એ બધી વસ્તુઓ જે બહારથી પ્રોટીન લેવામાં આવતી હોય છે પાવડર પીને લોકોના દ્વારા બહારથી પ્રોટીન લેવામાં આવતું હોય છે સ્ટીરોઇડ યુઝ કરવામાં આવતા હોય છે તો આ બધી પેટની સમસ્યાઓને કેવી રીતે કનેક્ટ કરતા હોય છે જેમ કે જે આ પ્રકારના સ્ટીરોઇડ જે હોય છે એનાબુલે સ્ટીરોઇડ કહેવાય છે જે શરીરમાં મસલ માસ વધારે છે જે ટૂંક સમય માટે તમને ફાયદો આપે તમારો બોડી લુકને બધું ઇમ્પ્રૂવ કરી શકે છે પણ લાંબા ગાળે એ આપણી પાચન ક્ષમતાને નબળી કરે છે અને એની અસર આપણા શરીરમાં લાંબા ગાળે વિવિધ જાતના રોગો મારફતે જોવા મળતી હોય છે એમને એક જ સલાહ છે કે બને બને ત્યાં સુધી આવી એટલો ઓછો યુઝ કરવો આપણે જે પ્રમાણે જીમના લોકોની વાત કરી તો એ સવાલ પણ થાય છે કે તે લોકો બહારથી પ્રોટીન ઇન્ટેક કરતા હોય છે પ્રોટીન પાવડર યુઝ કરતા હોય છે ને આ સિવાય તે લોકો સ્ટીરોઈડ પણ યુઝ કરતા હોય છે તો પછી એ બધી સમસ્યાઓ પેટની સમસ્યાઓને કેવી રીતે કનેક્ટ કરતા હોય છે સ્ટીરોઇડ છે જે ટૂંક સમય માટે આપણા બોડીને એક સ્ટેમિના પ્રોવાઈડ કરે છે મસલ માસ વધારે છે પણ લાંબા ગાળાનો સ્ટીરોઇડનો યુઝ શરીરને એટલું જ નબળું પણ બનાવે છે એટલે મારી સલાહ છે કે સ્ટીરોઇડનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વગર ના કરવો જોઈએ સ્ટિરોઈડ મોટેભાગે ડૉક્ટર જ્યારે શરીરમાં ઇન્ફેક્શનનું પ્રમાણ હોય લંગને લગતી સમસ્યા હોય ત્યારે ડિસ્ક્રાઈબ કરતા હોય છે પણ એ સિવાય જે આ જે એનાબોલિક સ્ટીરોઇડ છે એ માસ મસલ માસ વધારવા માટે વપરાતું હોય છે જે તમારું ફિઝિકલ લુકમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે જીમ કરતા હોય એ વ્યક્તિઓના મસલ માસ વધારી આપતું હોય છે પણ એ લાંબા ગાળે શરીરને ખૂબ નુકસાનકારક છે એટલે એનો ઉપયોગ બને એટલો ટાળવો જોઈએ જી ડોક્ટર આ સિવાય અન્ય રોગની જો આપણે વાત કરીએ તો હર્નિયાના રોગથી પણ લોકો એટલા જ પીડાતા હોય છે ત્યારે તેના લક્ષણો શું હોય છે હર્નિયા એટલે ગુજરાતીમાં કહીએ તો સારણગાંઠ લોકોના મનમાં એક એવો ડર છે કે સારણગાંઠ એટલે મને કેન્સરની ગાંઠ તો નહીં હોય ને તો હું મને એક સલાહ આપવા માંગીશ કે સારણગાંઠ એ ફક્ત નામ છે સારણગાંઠ એકચ્યુઅલમાં એમાં કોઈ અલગ જાતની ગાંઠ હોતી પણ નથી એ આપણા શરીરમાં ઘણી જગ્યાએ જે વીક પોઈન્ટ હોય છે જે આપણી શરીરની દિવાલ છે પેટની દિવાલ છે મસલ વચ્ચેની જગ્યા હોય છે એ વીક હોય છે એ જન્મ જાત જ વીક હોય છે અને દરેક વ્યક્તિમાં હોય છે લાંબા ગાળે ઘણી વખત એમાં વીકનેસમાં વધારો થઈ અને ત્યાંથી પેટની ચરબી અને ઘણી વખત આંતરડું બી ત્યાંથી બહાર આવતું હોય અને શરીરના બહારના ભાગની તરફ એ ગાંઠ જેવું ઉપસતું હોય છે એ ગાંઠ કોઈ ભારે વજન ઉંચકવામાં આવે ખાંસી કરવામાં આવે પેટના ભાગે જોર આપવામાં આવે તો એ ઉપસ્થિત હોય છે અને થોડા ટાઈમ પછી પાછી બેસી પણ જતી હોય છે અને એની સાથે ઘણી વખત એમાં દુખાવો સામાન્ય દુખાવો થવાની પણ સમસ્યા ઉદ્ભવતી હોય છે હર્નિયાથી લોકો પીડાતા હોય છે અને એના લક્ષણો તો આ પ્રમાણેના છે પરંતુ આ સિવાય જો વાત કરવામાં આવે તો આની સારવાર કેવી રીતે કરાવવી જોઈએ હર્નિયા છે તો એ ઘણી રીતના અલગ અલગ જાતના હોય છે જેમ કે અંબલિકલ હર્નિયા છે ઇંગ્વાયનલ હર્નિયા છે ફિમોરલ હર્નિયા છે એટલે આ મેઇનલી પેટના જે વીક જગ્યાઓ છે ત્યાંથી ઉદભવતા હોય છે આપણે ગુજરાતીમાં કહીએ તો ડૂટીના ભાગે જે હર્નિયા થાય એને અમલીકલ હર્નિયા કહીએ છીએ અને ગ્રોના ભાગે એટલે આપણે પેટના નીચેના ભાગે ત્યાં ઇંગવાયનલ હર્નિયા અને ફિમોરલ હર્નિયા થતા હોય છે ત્યાં મસલ થોડા વીક હોય છે અને ત્યાંથી પેટની ચરબીને આતળું બહાર આવતું હોય અને ત્યાં ગાંઠ ઉપસ્થિત હોય છે આવું તકલીફ હોય છે જી ડૉક્ટર પરંતુ આની સારવાર કેવી રીતે કરાવવામાં આવતી હોય છે આની સારવાર બે રીતે થઈ શકે છે લેપ્રોસ્કોપિકલી અને નાના ચેકા વડે પણ થઈ શકે છે લેપ્રોસ્કોપિકલી પેટના ભાગે દૂરબીન નાખી અને જે જગ્યાએ સારણગાંઠ ઉપસ્થિત હોય એ જગ્યાએ ત્યાં એક જાળી મૂકવાનું ઓપરેશન કરવામાં આવે છે અને જે સ્નાયુ નબળા પડ્યા હોય છે એના પર જાળી મૂકીને એને મજબૂતાઈ પ્રોવાઈડ કરવામાં આવે છે જી ડૉક્ટર જે પ્રમાણે આપણે અનેક સમસ્યાઓ વિશે વાત કરી પેટની તકલીફ હોય કે પછી પાચનતંત્રને લગતી સમસ્યાઓ હોય પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂથી એ આઈને ઊભો થઈ જતો હોય છે કે જ્યારે પણ તે લોકોને ગંભીર આવી સમસ્યાઓ સર્જાતી હોય પેટને લઈને અથવા તો પાચનતંત્રને લઈને સમસ્યાઓ સર્જાતી હોય ત્યારે લોકો એ રોગનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે અને સારવાર કરાવવાની વાત તો દૂર રહી તે લોકો ડૉક્ટરને પણ કન્સલ્ટ નથી કરતા હોતા તો તેમને તમે શું સલાહ આપવા માગશો આપણને કોઈ બીમારી થાય તો એમાં ડરવાની જરૂર નથી હોતી કોઈ બીમારી છે તો એનું ચોક્કસ નિદાન થાય તો એમાં આપણને જલ્દીમાં જલ્દી ફાયદો થઈ શકતો હોય છે જેટલું આપણે નિદાનથી દૂર ભાગીશું એટલી જ આપણી જે બીમારી છે એ લાંબા ગાળે આપણને નુકસાન કરતાં સાબિત થઈ શકે છે એટલે વહેલામાં વહેલી તકે કોઈપણ સમસ્યા છે તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એમની એડવાઇસ પ્રમાણે જે બી ઇન્વેસ્ટિગેશન છે એ કરાવો અને જો એમાં ઓપરેશનની જરૂર જણાય તો ડૉક્ટર સાથે સલાહ સૂચન કરીને એનું ઓપરેશન કરાવી લેવું ફાયદાકારક સાબિત થતું હોય છે રાહ જોવી ક્યારેક વધારે કરતું રાહ જોવી નુકસાનકારક સાબિત થતી હોય છે જી ડૉક્ટર જે પ્રમાણે આપણે અન્ય રોગોની પણ વાત કરી પાયલ્સ ભગંદરની હું એક બીજી વાત કરું તો જ્યારે લોકો પાયલ્સ અને ભગંદરને એ બધી સમસ્યા થતી હોય ત્યારે લોકો ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે અને આયુર્વેદિક જે ઉકાળા હોય એનો પણ તે લોકો ઉપયોગ કરતા હોય છે અને ડૉક્ટર જોડે ઓપરેશન કરાવવાનું આ કેસમાં ખાસ ટાળતા હોય છે અને પછી જ્યારે ડૉક્ટરને વધુ પડતી સમસ્યા થઈ જતી હોય ત્યારે કન્સલ્ટ કરવા જતા હોય છે ત્યારે ડૉક્ટર પણ અમુક કેસિસમાં પછી એ લોકોને ઓપરેશન કરવાનું ના પાડી દેતા હોય છે તો એમને શું સલાહ આપવા માંગશો તમે પાઇલ્સ ફિશર ફિશ્યુલા એવી સમસ્યાઓ છે કે મોટાભાગના દર્દીઓને હોય જ છે અને આપણે વાત કરીએ તો 80% ટકા લોકોને ક્યારેક લાઈફમાં ક્યારેક ને ક્યારેક આ તકલીફનો સામનો કરવો પડતો હોય છે અને મોટેભાગે લોકો ડૉક્ટરને કન્સલ્ટ કરતાં ડરતા હોય છે કે આમાં ઓપરેશન પછી મને આ તકલીફ લાંબો ટાઈમ રહેશે ઓપરેશન મારું સારું નહીં થાય આવા દર્દીઓને હું સલાહ આપવા માંગીશ કે ડૉક્ટરની સલાહ લો એમની જોડે તપાસ કરાવો ડૉક્ટર તપાસ કરીને તમને કહેશે કે તમને પાઇલ્સ છે ફિશર છે ફિશલા કેમ કે ત્રણને અલગ વસ્તુઓ છે એક જ વસ્તુ નથી બરાબર હરસ મસા અને ભગંદર જે બેઝિક સમસ્યાઓ છે અને એ ત્રણ પ્રકારની સમસ્યાઓ અલગ છે જેનું નિદાન ડોક્ટર તપાસ કરીને તમને આપી શકે છે અને એની દવાઓ તમને સજેસ્ટ કરે છે અને દરેક કેસમાં ઓપરેશનની જરૂર નથી હોતી મોટાભાગે જો ગ્રેડ વન અને ગ્રેડ ટુ ડિસીઝ હોય તો તમને દવાઓથી ફાયદો થતો હોય છે પણ ઘણી વખત જો ગ્રેડ થ્રીને ગ્રેડ ફોર સુધી પહોંચી જાય તેમાં ઓપરેશન જરૂરી હોય છે અને ઓપરેશન ટાઈમસર કરાવી લેવું સલાહ ભર્યું છે જો વધારે રાહ જોવામાં આવે તો એ તકલીફમાં વધારો થઈ જાય પછી એના કોમ્પ્લિકેશન પણ જોવા મળતા હોય છે જી ડૉક્ટર નિલેશ આપની વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ આપના એક્સપિરિયન્સ પ્રમાણે અત્યાર સુધી આપણે તમે કયા કયા કેસીસ જોયા છો અને કેવા કેવા કેસીસને હેન્ડલ કર્યા છે એ હું જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન છું તો મારે એક્સપિરિયન્સ પ્રમાણે મેં અત્યાર સુધીમાં એપેન્ડિક્સના ઓપરેશન પિત્તાશના ઓપરેશન પછી સારણઘાટના ઓપરેશન અને આ પાઇલ્સ ફિસર ફિસ્ટલાનું ઓપરેશન મેક્સિમમ પ્રમાણમાં કરે છે એના સિવાય ઇમરજન્સી ઓપરેશન કેમકે અડધી રાતે કોઈ વ્યક્તિને પેટમાં દુખાવો થયો અને એનું નિદાન કરતાં ખબર પડી કે પેટમાં કાણું પડી ગયું છે આંતડામાં પંચર થઈ ગયું છે આંતળા એકબીજા સાથે ચોંટી ગયા છે કે ઘણી વખત એવા દર્દીઓ બી આવતા હોય છે કે મારામારીના કેસ હોય અથવા તો પેટમાં ચપ્પું કેવું મારી દીધું હોય અને આંતળાનું કાણું થઈ ગયું હોય બધું બગાડ પેટમાં ફેલાઈ ગયું હોય તો આ વ્યક્તિના ઇમરજન્સી ઓપરેશન કરવાનો અનુભવ છે મને જી ડૉક્ટર જે પ્રમાણે તમારો એક્સપિરિયન્સ છે આ સિવાય હું તમને એક સવાલ એ પણ કરવા માગીશ કે મંતવ્ય ન્યૂઝના જેટલા પણ વ્યૂઅર્સ છે તે આપને જોઈ રહ્યા છે એમને શું સલાહ આપવા માગશું કે તમારું રૂટિન કેવા પ્રકારનું હોવું જોઈએ જેના કારણે આ પ્રકારની સમસ્યાઓનો તેમને સામનો ન કરવો જોઈએ મંતવ્ય ન્યૂઝના દર્શકોને એ સલાહ આપવા માગીશ કે આપણે આપણે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરવી બહુ જ જરૂરી છે આપણે પોતાનું રૂટિન છે એમાં આપણે એક કલાક આપણા શરીર માટે આપીએ તો આપણા માટે બહુ સારું સાબિત થશે દિવસમાં અડધો કલાક જેટલી હળવી કસરત કરવી અડધો કલાક વોક કરવું મેડિટેશન કરવું યોગા કરવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને ફ્રૂટ્સનો બને એટલો વધારે ઉપયોગ કરવો આપણા શરીર માટે સારું સાબિત થશે જી ડૉક્ટર નિલેશ આપે અમારી સાથે વાતચીત કરી અને અમારા વ્યુઅર્સને પણ આટલી સારી જાણકારી આપી તે બદલ આપનો આભાર તો જે પ્રમાણે આપણે અલગ અલગ રોગો વિશે વાત કરતા હોઈએ છીએ અને આજે પણ જે પેટની સમસ્યાઓ છે અને પાચનતંત્રની સમસ્યાઓ છે તેના વિશે આપણે વાતચીત કરીએ અને તેનું નિદાન કેવી રીતે લાવી શકાય છે તેના વિશે વાત કરીએ છીએ પરંતુ વધુ જાણકારી માટે આપ શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો નંબર તેમજ એડ્રેસ નોંધી શકો છો શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નરોડા સ્કીમ નંબર સિક્સ સેવન નાઇન નિયર હરિદર્શન ક્રોસ રોડ નરોડા અહેમદાબાદ થ્રી એટ ટુ થ્રી ટુ ફાઇવ ગુજરાત ટેલિફોન નંબર સેવન નાઇન સેવન વન ટુ થ્રી ડબલ એટ એટ નાઇન તો આ જ પ્રકારે અનેક રોગો વિશે અમે વાતચીત કરતા રહીશું અને તેનું નિદાન કેવી રીતે લાવવું તેના વિશે પણ વાતચીત કરીશું હાલ અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં બસ આટલું જ ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર